બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવની. દીવ ખાતે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય અને દીવ પ્રસાધન દ્વારા બીચ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. દીવના ચક્રતીર્થ બીચ ખાતે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર અને દીવ પ્રશાસન દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી. ભારતમાં આ ઝુંબેશ અંતર્ગત દરેક બીચની સફાઈ કરવામાં આવી રહી છે. તે રીતે દીવના પણ બે બીચની સફાઈ અભિયાન તારીખ 11 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી કરવામાં આવશે, જેમાં દીવના જલંધર બીચ અને નાગવા બીચની પસંદગી કરવામાં આવી છે, જે અંતર્ગત દીવના જલંધર બીચ ખાતે સફાઈ કરવામાં આવી. આ પ્રસંગે ભારત સરકાર તરફથી ડોક્ટર સી આર મંગેશ અને ડોક્ટર માણિકલાલ ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે દીવ મામલતદાર ચંદ્રહાસ વાજા, દીવ ફિશરીઝ અને પોર્ટ અધિકારી સુકર આંજણી, ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ગોગલાના ઇન્ચાર્જ ગ્રુપ ઇન્સ્ટ્રક્ટર સંદીપ એમ બારિયા, કાંતિ સિકોતરિયા તેમજ દીવ આઈટીઆઈના તાલીમાર્થીઓ દ્વારા જલંધર બીચની સફાઈ કરવામાં આવી હતી, જે અંતર્ગત પ્લાસ્ટિકના જબલાઓ, પ્લાસ્ટિક અને કાચની બોટલો વગેરે ઉઠાવી બીચને સાફ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમના ઉપલક્ષમાં પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર તરફથી ખાસ દીવ પધારેલ ડોક્ટર માણિકલાલ ગુપ્તાએ ઉપસ્થિત અધિકારીગણ અને તાલીમાર્થીઓને ખાસ પર્યાવરણની કેળવણી માટેની સ્વચ્છતા જણાવી તેમજ સમુદ્રી જીવો અને તેમની કેળવણી વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. भारत सरकार ने पूरे देश में लगभग 50 ऐसे समुद्र तटों को आइडेंटिफाई किया है जहां पर पूरी तरह साफ सफाई होनी चाहिए. जैसा कि भारत सरकार का आजकल उद्देश्य है कि पूरे देश में हर तरफ साफ सफाई हो, कहीं भी कोई गंदगी ना हो, उसी के तहत दीव में भी दो ऐसे बीचेस हैं, एक तो जलंधर, दूसरा नगोवा, जहां पर पूरी तरह साफ सफाई की जानी है. केवल साफ सफाई ही नहीं बल्कि लोगों में ये जागरूकता भी फैलाना है कि वे यहां पर गंदगी न करें, न लोगों से ये कहें बाद में कि न होने दें, जिससे कि ये समुद्र तट हमेशा साफ रहें. समुद्र तटों पर आने वाला कोई भी कूड़ा कचरा जो कि प्राकृतिक नहीं है, वो हमारी प्रकृति के लिए, हमारे समुद्र के लिए, हमारे समुद्र के तटों पर रहने वाले लोगों के लिए बहुत ही नुकसानदायक होता है, उनके स्वास्थ्य के लिए हानिकारक होता है, यहाँ तक कि उनके जीवन मरण का भी प्रश्न आ जाता है, कभी कभी तो उनकी मृत्यु भी हो जाती है. સફાઈ કરવા માટે આવેલા છે બીચની. પ્લાસ્ટિક જે હોય તેને એકઠા કરવા માટે આવેલા છે. જેમ કે દરિયા કિનારે જે પ્લાસ્ટિકનો યુઝ કરે છે તે દરિયામાં જાય છે અને તે માછલીઓ ખાય છે અને તે જ માછલીઓ પાછા આપણે ખાય છે.